नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 2 जुलाई 2022 જોઈએ આજના સમાચાર। બાંદ્રા ટર્મિનલ થી ખાર રેલવે સ્ટેશન ને જોડતા સ્કાયવોક નું લોકાર્પણ થયું। આ સ્કાયવોક બાંદ્રા ટર્મિનલ પ્લેટફોર્મ નંબર 1 સાથે જોડાયેલ છે। ખાર થી બાંદ્રા ટર્મિનલ ફક્ત 3 મિનિટ માં પહોંચી શકાશે। બાંદ્રા ટર્મિનસ થી ખાર રેલવે સ્ટેશન સાથે સ્કાયવોક નું નિર્માણ કરવા સંસ્થા દ્વારા જનરલ મેનેજર શ્રી અગ્રવાલજી ને તારીખ 16/5/2016 ના પત્ર દ્વારા માંગણી કરવામાં આવી હતી। રેલવે અધિકારીઓએ તે સમયે જગ્યાના અભાવની વાત કરી હતી અને જણાવ્યું હતું કે જગ્યાના અભાવને કારણે જણાવ્યું કે અભાવે આ કામ અશક્ય છે, તેમ છતાં સર્વે કરી જવાબ આપશે તેવી ચર્ચા થઈ હતી અને ત્યારબાદ સર્વેક્ષણ થયું અને સ્કાયવોકને મંજૂરી મળી હતી। આ સ્કાયવોકનું રૂપિયા 14 કરોડના લાગત સાથે બાંધકામ પરિપૂર્ણ થયેલ છે। કચ્છી નવા વર્ષ અષાઢી બીજના 1/7/2022ના જૂજ રેલવે અધિકારીઓની હાજરીમાં આ સ્કાયવોકનું લોકાર્પણ થયેલ। સંસ્થાના પ્રતિનિધિઓએ હાજરી આપી સૌનું મોઢું મીઠું કરાવ્યું હતું। આ સ્કાયવોક બાંદ્રા ટર્મિનસ પ્લેટફોર્મ નંબર 1 સાથે કનેક્ટિવિટી છે। સંસ્થા દ્વારા આ બ્રિજ પ્લેટફોર્મ નંબર 2, 3, 4, 5 અને 6 સાથે પણ કનેક્ટિવિટી થાય તેવી માંગણી કરી છે। ખાર રેલવે સ્ટેશનથી બાંદ્રા ટર્મિનસ ફક્ત 3 મિનિટમાં પહોંચી શકાય છે। 16 મે 2016ના થયેલ રજૂઆત આજે સ્કાયવોકનું કામ પૂર્ણ થતાં પરિપૂર્ણ થઈ છે, તેમાં સૌ લોકોનો સહકાર મળ્યો છે તેમ શ્રી કચ્છ પ્રવાસી સંઘ તરફથી જણાવવામાં આવ્યું છે। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।